આજે ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એટલે કે 24 ઓગસ્ટના દિવસે ગુજરાતના આદ્ય કવિ કવિ નર્મદનો જન્મદિવસ છે. અને જે પ્રમાણે આપણે વાત કરીએ તો મારી હકીકત જે ગુજરાતની સૌ પ્રથમવાર લખાયેલી આત્મકથા માનવામાં આવે છે, જે કવિ નર્મદે લખી હતી. અને કવિ નર્મદ જેવો છે તેઓ સુરતમાં જન્મ્યા હતા. અને કવિ નર્મદનું જે મુખ્ય કામ ને ભણતર ને જે હતું એમાં આપણે જોઈએ તો કવિ નર્મદે 1866માં દાંડીઓ નામની એક સામયિકની શરૂઆત કરી હતી, જેઓના 5 મિત્રો સાથે મળીને તેમણે સામયિકની શરૂઆત કરી હતી. અને જોવા જઈએ તો આજના સમયની અંદર આજે ખાસ વાત એ કરવી છે કે આજ કવિનો જન્મદિવસ છે. અને આપણે જોયું છે કે ગુજરાતની અંદર ગુજરાતી ભાષાની અંદર નપાસ થતા અનેક વિદ્યાર્થીઓ છે જે પોતાની માતૃભાષા જે ભૂલી રહ્યા છે. અને માતૃભાષા જ્યારે એક ગર્વ લેવા જેવી બાબત છે અને જ્યારે માતૃભાષા વિસરાઈ જતી હોય એ દુઃખદ વાત છે. કવિ નર્મદે પોતાના જીવનની અંદર ગુજરાતી ભાષાને ન્યાય મળે અને ગુજરાતી ભાષા વિખ્યાત થાય, પ્રચલિત થાય તેના માટે એમણે કવિ નર્મદે નર્મકોશ પણ લખ્યો છે કે જેમાં ગુજરાત અનેક ભાષાના શબ્દો છે કે જે શીખવા લાયક છે. અને જેમાં હાલના સમયમાં આપણે વાત કરીએ તો જે ગુજરાતની ભાષાઓ જે શબ્દો લખાયેલા હતા એ આજે ક્યાંક ને ક્યાંક વિસરાઈ ગયા છે, જેની મારે તમને થોડી વિગતે વાત કરવી છે. હું તમને કહીશ કે આમાં એક વંડી જે ગુજરાત નર્મદ કોષમાં પણ લખેલું છે અને વંડીનો મતલબ શું થાય કે જે આજના સમયની અંદર જે ભણી રહેલા વિદ્યાર્થીઓ છે કદાચ એમને ભણવામાં આવતું હશે કે નહીં આવતું જેની આપણને ખ્યાલ નથી. પણ વંડી જે છે એને ઓરડાની ઓસરીમાં પડતી દિવાલમાં બારણાથી થોડે દૂર મૂકવામાં આવેલો ઝરૂખો છે, એટલે કે ગોખલું જે હોય જેને આ જેમાંથી આપણે જોઈ શકતા હોઈએ એ વંડી કહીએ છીએ આપણે. અને ફળિયાની વાત કરીએ જે કોષમાં પણ લખાવેલું છે અને આ જૂના પુસ્તકોમાં પણ ભણવામાં આવતું હતું ત્યારે પણ આવે છે, પણ તેમ છતાં પણ જ્યારે બોર્ડની 10મા 12માની પરીક્ષાઓ હોય છે ત્યારે લોકો વિદ્યાર્થીઓ જે છે તેઓ મોટાભાગે ફેલ થતા હોય છે. ફળિયું એટલે કે ઘરની આગળની જે જગ્યા હોય છે એને આપણે ફળિયું કહીએ છીએ. અને પછીત એટલે ઘરની પાછળની દિવાલ. અને બીજું એક ખાસ અગત્યની વાત એ છે આની અંદર કે બુજારું એક શબ્દ જે છે જે એક સમજવા જેવો છે કે કદાચ આજની જનરેશનને આ શબ્દ વિશે નહીં ખબર હોય. બુજારું એટલે કે જે તમારા ઘરની અંદર જે માટલું હોય છે, ઘડો હોય છે, એની ઉપર જે ઢાંકવાનું જે સાધન હોય છે એને આપણે બુજારું કહીએ છીએ. અને અત્યારે તો એવો સમય થઈ ગયો છે કે લોકો વિદ્યાર્થીઓ ખાસ કરીને જ્યારે ઘરની અંદર જમવા માટે બેસતા હોય છે ત્યારે તેઓને પ્લેટની અંદર રોટલી આપવામાં આવતી હોય છે, એટલે એમને વધારે પડતી ખબર નથી હોતી કે બચ્યા પછીની રોટલી ક્યાં મૂકવામાં આવે છે. જે ગરમું અથવા તો ગરમો આ બે શબ્દ જે છે એ બહુ પ્રખ્યાત છે, જાણવા લાયક શબ્દો છે. અને આ બધા શબ્દો હું એટલા માટે આપને જણાવી રહ્યો છું કે કદાચ તમે મોટા થઈને તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હશો ત્યારે આ બધા જ શબ્દો તમારી સામે આવવાના છે, એટલે આ બધા શબ્દોની તૈયારી કરવી ખૂબ જરૂરી છે. ગરમો અને ગરમું એટલે કે રોટલા અથવા રોટલી રાખવા માટેનું જે સાધન હોય છે એને આપણે ગરમો કહીએ છીએ. આવી જ રીતે આપણે વાણું ટાણું જે એક શબ્દ છે, વાણું ટાણું જે એક શબ્દ છે એ પણ સમજવા જેવો છે કે સંધ્યા ટાણે જે ભોજનની વેળા હોય, એટલે કે સંધ્યા ટાણે જે ભોજનની વેળા હોય એને આપણે વાણું ટાણું કહીએ છીએ. અને તાજીર જે આ શબ્દ કદાચ સામાનાર્થી પણ હોઈ શકે જે સમજવા જેવો છે કે જે આ શબ્દો બધા ગુજરાતી ભાષામાંથી અત્યારે હું એવું માનું છું કે વિલુપ્ત થઈ ચૂક્યા છે, કે આજના યુગના જે વિદ્યાર્થીઓ છે એમને કદાચ આ શબ્દો વિશે ખબર નથી. એટલે કે આ જે તાજીર શબ્દ છે એ વેપારી માટે વપરાય છે, વેપારીને આપણે તાજીર કહીએ છીએ. અને ખાસ કરીને કે સુરત સાઈડમાં આમ તો આખા ગુજરાતમાં પ્રચલિત છે, પણ પૂરો એટલે કે છોકરો જે હોય, દીકરો જેવો હોય એને આપણે પૂરો તરીકે ઓળખીએ છીએ. અને જાંબુનંદ આ એક શબ્દ જે છે એ સોનું ગોલ્ડ જેના માટે આ શબ્દ વપરાય છે. અને શિરામણની વાત કરીએ કે જે કદાચ ખબર હશે તો શિરામણ એટલે કે સવારનો એ સમય જ્યારે ખેડૂતો વાડીએ જતા પહેલાં નાસ્તામાં શીરો અને દૂધ આરોગીને જતા હોય છે,
એટલે કે જ્યારે પોતે પોતાના ખેતરમાં કામ કરવા માટે સવારે વહેલી સવારે ઉઠીને જતા હોય છે એને આપણે શિરામણી કહીએ છીએ. આવા તો અનેક શબ્દો જે છે નર્મદ કોષમાં પણ લખેલા છે અને ગુજરાતી ભાષાના આ અત્યારે હાલમાં જે વિલુપ્ત થઈ ગયેલા શબ્દો છે, જેમ કે આપણે કહીએ છીએ કે પ્રદૂષણના કારણે અમદાવાદની અંદર અત્યારે હાલ ચકલીઓનું અસ્તિત્વ નથી રહ્યું, તેવી રીતે જ આ બધા જ શબ્દો જે એક સમયની અંદર જે આપણા બોલચાલની ભાષામાં હતા આજે પણ ક્યાંક ને ક્યાંક ગામડાઓની અંદર આ શબ્દો હશે, પણ સમયની માંગની સાથે જ્યારે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધવા લાગ્યું છે ત્યારે એની સામે આપણી કઠણાઈ પણ એ કહેવાય છે કે ગુજરાતી ભાષાની અંદર આજના વિદ્યાર્થીઓ મોટા ભાગે નપાસ થાય છે અને સાથે સાથે આ બધા શબ્દો ક્યાંક ને ક્યાંક એમના સમજમાં નથી આવતા, એ આપણા માટે દુઃખદાયક બાબત છે. અને ખાસ કરીને કે જ્યારે ગુજરાતી ભાષાની વાત કરતા હોઈએ છીએ ત્યારે ગુજરાતી ભાષાની અંદર કવિ નર્મદનો ખૂબ મોટું યોગદાન રહ્યું છે. જય જય ગરવી ગુજરાત જેવી રચયિતા કવિ નર્મદે આપ્યું છે. અને ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ છીએ કે દાંડીઓ નામનું જે સામયિક જે છે એ દાંડીઓ નામનું સામયિક 1864ની અંદર મુંબઈમાં કવિ નર્મદ અને તેઓના મિત્રોએ સાથે મળીને દાંડીઓ નામનું સામયિકની શરૂઆત કરી હતી. એટલે કવિ નર્મદ નિબંધકાર હતા, લેખક હતા, આત્મકથાકાર હતા, નાટ્ય સંવાદ લેખક હતા, કોષકાર હતા, પિંગળકાર હતા અને સંશોધક હતા. એટલે કવિ નર્મદ એવું કહેવાય કે ગુજરાતી ભાષાના એક આદ્ય કવિ તરીકે જે ઓળખાય છે તેમની ઓળખ જ આ છે કે તેમણે ગુજરાતી ભાષાને અમર કરી છે, જે એમના લેખોની અંદર આપણને દેખાઈ આવે છે. આજે 24 ઓગસ્ટ 1933ના દિવસે કવિ નર્મદનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે જ્યારે એમને યાદ કરવા હોય ત્યારે આ બધા જ શબ્દોને યાદ કરવા પણ જરૂરી છે. અને ખાસ કરીને જ્યારે કવિ નર્મદ બહુ નાની આયુમાં જેમના લગ્ન થયેલા અને બહુ જ નાની ઉંમરે એમના જે પત્ની હતા ગુલાબ લગ્નના થોડા સમય બાદ અવસાન પામ્યા હતા અને ત્યારબાદ કવિ નર્મદે પોતાના એક શિક્ષક તરીકે સુરતની અંદર પોતાનું એક કામ શરૂઆત કરેલી. ત્યારબાદ 1864માં જ્યારે તેઓ મુંબઈ ગયા દાંડીઓ નામની સામયિકની શરૂઆત કરી ત્યારે પોતાનું ઘર જ એ એમની સંપાદક તરીકેની ઓફિસ પણ બની હતી. એટલે આજે આપણે કવિ નર્મદને એમને એમના કામ થકી આજે યાદ કરીશું અને ગુજરાતી ભાષાને આવી રીતે જ વિસરાયેલા શબ્દોને ફરીથી યાદ કરીને આપણે તેને ગર્વ અનુભવીશું અને આ જ શબ્દો ફરીથી બોલચાલમાં આવે અને ગુજરાતના તમામ લોકો સુધી ગુજરાતી ભાષાનું ગૌરવ વધે તેના માટેના આપણે પ્રયાસો કરીશું. જય જય ગરવી ગુજરાત.